શું તમને પણ જમ્યા પછી તરત સૂઈ જવાની ટેવ છે? જો હા તો સુધરી જજો, એ ટેવને સુધારી દેજો, નહીં તો એ તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. કઈ રીતે વાત કરવાની છે આજના એપિસોડમાં, એ જ મુદ્દા પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. જમ્યા પછી તરત સૂઈ જવાથી લીવરની બીમારીથી તમે પીડિત થઈ શકો છો. ખાસ કરીને તમારું લીવર કમજોર થઈ શકે છે અથવા તો લીવર સંબંધિત કોઈ બીમારી તમને થઈ શકે છે, તો જમ્યા પછી સૂવું તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થશે. આપણું લીવર એક ફેક્ટરીની જેમ કામ કરે છે, ખોરાક પર પ્રક્રિયા કરે છે અને જેને ફિલ્ટર કરે છે. જે પણ લોકોને જમ્યા પછી સૂઈ જવાની આદત છે તે ખૂબ જ ખરાબ છે, તે આપણા શરીર માટે મોટું નુકસાન સાબિત થશે. લીવરની કેળવણી ખૂબ જ જરૂરી છે. જો લીવર સ્વસ્થ હશે તો તમારું પાચનતંત્ર અને મેટાબોલિઝમ પણ ખૂબ જ સારું રહેશે. ખાધા પછી તરત સૂઈ જવાથી એસિડ રિફ્લક્સ એટલે કે GRDનું જોખમ વધી જાય છે. આવા ખોરાક અને એસિડ પેટમાં ઉપર તરફ જાય છે, જેના કારણે છાતીમાં બળતરા અને દુખાવો થાય છે અને આ સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના લીવર પહેલાંથી જ વધારે દબાણ હોય છે, જેને ફેટી લીવર હોય છે. એ સ્થિતિ છે એ ખૂબ જ ખતરનાક સાબિત હોઈ શકે છે એમના માટે. તો હવે જાણીએ કે કયા કારણોથી થાય છે લીવરની બીમારી. તો ગ્રાફિક્સના માધ્યમથી આપ સમજી શકો છો કે જમ્યા પછી તરત સૂઈ જવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જે પાચન તંત્રી કામગીરી પર ખરાબ અસર કરે છે, જેમાં પેટનું ફૂલવું તેમજ પેટમાં સતત ઝીણો દુખાવો થવો જેવી સમસ્યાઓ થાય છે. લાંબા સમય સુધી સૂવાથી આંતરડાની ચરબી પણ વધી શકે છે, જે શરીર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે, નુકસાનકારક છે એ કહેવામાં આવે છે. હવે વાત કરીએ લીવરની બીમારીથી બચવા માટે તમે શું ધ્યાન રાખશો. ખાધા પછી ઓછામાં ઓછા 2-3 કલાક સુધી ઊંઘવું ન જોઈએ. તેના બદલે આરામથી તમે બેસો, હળવું ચાલવાનું રાખો અથવા અન્ય કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખો. હંમેશા થોડું ઓછું ખાઓ, જેથી પેટને ખોરાક પચાવવા માટે જગ્યા મળે અને એની સાથે ચરબીયુક્ત અને તળેલું ખોરાક ખાવાનું ટાળો. જમ્યા પછી તરત પાણી કે ચા કોફી ન પીવું જોઈએ. આ આદતો તમારે સુધારવી જોઈએ જો હોય તો. અને એક વાત બીજી પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જમ્યા પછી તરત પાણી પણ ન પીવું જોઈએ. લીવર બાદ હવે આપણે વાત કરી લઈએ કે ખાવાનું ખાઈ લીધા બાદ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આ તમે કરો છો તો તમારા શરીર માટે ખૂબ સારું રહેશે. એટલે કઈ વસ્તુ તમારે નથી કરવાની એની વાત કરી લઈએ. જેમ આપણે પહેલાં વાત કરી કે તરત સૂવું ન જોઈએ. અનેક લોકોની આદત હોય છે કે જમ્યા પછી તરત સૂઈ જાય છે અને આ તેમના માટે ખતરનાક સાબિત થાય છે. એના સાથે પાચન ક્રિયા પણ નબળી પડતી હોય છે, જેના કારણે જે વ્યક્તિ છે તેમને એ નુકસાનકારક સાબિત થતું હોય છે. હવે બીજું તમારે શું નથી કરવાનું, તો વ્યાયામ નથી કરવાનું. જમ્યા પછી તમારે તરત કસરત નથી કરવાની. વર્કઆઉટ છે એ પણ નથી કરવાની, કારણ કે એ કરવાથી તમારે બચવું જોઈએ અને એના કારણે જો તમે એ કરો છો તો તમને અસુવિધા થઈ શકે છે. હવે વાત કે તમારે સિગરેટ ન પીવી જોઈએ. તમારે તરત જ જો તમે ભોજન કર્યા બાદ તરત જ સિગરેટ પીઓ છો તો તે હેલ્થ માટે હાનિકારક છે. એમ પણ ધૂમ્રપાન સેહત માટે હાનિકારક હોય છે. ડૉક્ટર્સ પણ એ સલાહ આપે છે કે તમારે એ ન જ કરવું જોઈએ અને ખાધા પછી જો તમને એ નશો કરવાની ટેવ હોય તો તમારે એ ટાળવું જોઈએ. હવે તરત જ ફળ ખાવું ન જોઈએ એવું પણ ડૉક્ટર્સ કહેતા હોય છે, સ્ટડીઝ કહેતી હોય છે. જો તમે જમ્યા બાદ તરત જ પોષક તત્વોથી ભરપૂર ફળ લો છો તો એ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને તમારી પાચન ક્રિયા છે એ નબળી પડી શકે છે, કારણ કે એ ફળ એબ્ઝોર્બ નથી કરી શકતું, જેના કારણે તમને બેચેની પણ થઈ શકે છે. તો આજના મજામાં છોના એપિસોડમાં બસ આટલું જ. આજનો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો? તમારા અભિપ્રાયો શું છે? શું આપ આ એપિસોડમાં કયા કયા બીજા અન્ય મુદ્દાઓને જોવાનું પસંદ કરશો એ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો, તો એ નેક્સ્ટ વિડીયો અમે આપના માટે ચોક્કસપણે એ જ લઈને આવીશું. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. હંમેશા ફિટ રહેજો, ફાઇન રહેજો, મજામાં રહેજો. નમસ્કાર.